કેમ છો બાળકો, મજામાં ને? હું તમારી શિક્ષક ડોલીબેન. આજે આપણે ધોરણ 4 પર્યાવરણ પાઠ 23 દેશ પરદેશ આ પાઠમાં આવતી યાદ રાખવાની બાબતો ટૂંકમાં સમજીશું. ભારત દેશ એશિયા ખંડમાં આવેલો દેશ છે. એશિયા ખંડમાં ભારત ઉપરાંત ચીન, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, પાકિસ્તાન અને UAE એટલે કે યુનાઇટેડ અરબ ઇમારતના દેશો આવેલા છે. ભારતના પશ્ચિમ ભાગમાં પાકિસ્તાન અને UAEના વિવિધ દેશો આવેલા છે. અબુધાબી એ UAEનું મુખ્ય શહેર છે. UAEના દેશો રણ પ્રદેશમાં આવેલા છે, જ્યાં ખૂબ જ ગરમી પડે છે. આ દેશોમાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે. ત્યાં નદી કે તળાવો નથી, તેથી આ દેશોમાં પાણીની તંગી ખૂબ વર્તાય છે. પાણી અહીં ખૂબ જ કિંમતી છે. આ દેશોમાં રેતી જ રેતી જોવા મળે છે, પરંતુ રેતીની જમીનના નીચે તેલનો અખૂટ ભંડાર ભરેલો છે, તેથી ત્યાં પાણી કરતાં પેટ્રોલ સસ્તું પડે છે. વિશ્વના દેશોને પેટ્રોલ નિકાસ કરી આ દેશો અઢળક નાણાં કમાય છે. ભારતના ચલણને રૂપિયો કહેવાય છે, તે જ રીતે UAEનું ચલણ દિરહામ છે. યુનાઇટેડ અરબ ઇમારતની મુખ્ય ભાષા અરબી છે. અહીંના દેશો રણ પ્રદેશમાં આવેલા હોવાથી શહેરો સિવાય માઇલો સુધી રેતી જ દેખાય છે, નથી વૃક્ષો કે નથી લીલોતરી. આ દેશમાં માત્ર ખજૂરના વૃક્ષો જુગે છે, તેથી ખજૂર વૃક્ષને રણ પ્રદેશનું કલ્પવૃક્ષ કહેવાય છે. અબુધાબી અને UAEના દેશોમાં મકાનો ખૂબ ઊંચા અને કાચની બારીઓવાળા હોય છે. અહીં ખૂબ જ ગરમી પડતી હોવાથી મોટા ભાગે ઘરોમાં એસી જ હોય છે. ખૂબ જ ગરમીના કારણે અહીંના લોકો આખા શરીરને ઢાકે તેવા હળવા અને સફેદ સુતરા કપડાં પહેરે છે. તેમનું માથું પણ ઢાકેલું જ રાખે છે. બસ આટલું જ યાદ રાખશો ને બાળકો. ફરી મળીશું, ચાલો આવજો.